હવે કચ્છ એસટીની નોન એસી બસો 100% સહેલાણીઓ સાથે દોડશે। બીજી લહેર કાબૂમાં હોતા ધીરે ધીરે જનજીવન થાળે પડી રહ્યું છે। વરસાદી માહોલ વચ્ચે પર્યટન અને ધાર્મિક સ્થળો લોકોની અવરજવર વધતા એસટી બસોમાં પણ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે બીજી લહેરની તીવ્રતા વધુ હોવાથી લોકો કામ સિવાય મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે, જેથી મોટાભાગની એસટી બસો ખાલીખમ દોડી રહી હતી। જો કે હવે લોકોમાં કોરોનાનો ભય ઓછો થતાં કચ્છમાં એસટીની બસોમાં ટ્રાફિક વધતા કચ્છમાંથી એસટી તંત્રને દરરોજની 28-30 લાખની આવક થઈ રહી છે। આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ પાછલા કેટલાક સમયથી એસટી બસ 70% કેપેસિટી સાથે દોડી રહી હતી, જે હવેથી 100% પ્રવાસીઓ સાથે દોડે તેવી શક્યતા છે। કારણ કે નોન એસી બસોને 100% કેપેસિટી સાથે દોડાવવાની મંજૂરી અપાઈ છે, જ્યારે એસટી બસોમાં 75% પેસેન્જરની રહેશે તથા ડ્રાઈવર અને કંડક્ટરને પણ વેક્સિનેશનનો ડોઝ લઈ લેવા જણાવાયું છે। વધુ વિગતો મુજબ કચ્છમાં 340થી વધુ રૂટોનું ભુજ એસટી નિગમ દ્વારા સંચાલન કરવામાં આવશે, જેમાંથી હાલમાં 90% જેટલી બસો દોડતી થઈ ગઈ છે। ખાસ વિદ્યાર્થીઓને લગતા રૂટ શાળા કોલેજ બંધ હોવાના લીધે બંધ છે। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો।